महेश जानाणी मुच मुकुंद भाई देसाई भरूच नरेश हरिलाल गौर सूरत उर्मिलाबेन ठाकर जूनागढ़। जय सचिदानंद दीपक भाई। शू नाम? उर्मिलाबेन ठाकर। बोलो बोलो। આ પ્રશ્ન એ કરેલો છે કે તેલ અને પાણી ભેગા ના થાય તેમ દાદા ઉપર વિશ્વાસ ના રાખ્યો, બીજામાં ગયા, મન આ વાત માનવા તૈયાર નથી, શબ્દ જ્ઞાન છે પણ અનુભવમાં નથી, માટે સતત મૂંઝવણ અનુભવાય છે, શું કરીએ? પાછા જ્ઞાનવિધિમાં બેસી એવી વિનંતી કરીએ છીએ, દાદા કૃપા કરો। જો અનુભવ એટલે કેવું હોય છે, આપણને સાચી વાત સમજણમાં આવે ને પછી અનુભવમાં ટાઈમ લાગે, એ ત્યાં સુધી આપણે કચરા માલ બધો ખાલી કરતા જવાનો તપ કરવું પડે આજ્ઞામાં રહીને, પછી એના ફળરૂપે અનુભવ પ્રગટ થાય। એટલે ત્યાં સુધી આપણે આ સમજણ હાજર રાખવાની, એટલે ભૂલ વગરની સમજણ આપણી પાસે પ્રાપ્ત થઈ અને ભૂલવાળું વર્તન તો રહેશે જ, વર્તન સુધરવાની આશા રાખશો નહીં, ઉલટાનું વર્તનમાં જે જે ભૂલ હોય એની માફી માગ્યા કરવાની, પ્રતિક્રમણ કર્યા કરવાનું, એનાથી એક એક કચરો ઓછો થતો જશે, પછી અનુભવમાં આવશે। શું વાત સમજે લેવાની? એટલે કર્મનો ફોર્સ એટલો બધો આવેલો ને કે જાગૃતિ ડીમ થઈ ગઈ અને એના કારણે ફાઇલ 2 મારા હસબન્ડ અને ફાઇલ 3 બેબી એ લોકોએ બહુ સહન કર્યું, એટલે એક જ્ઞાન લીધું પછી આવું કંઈ થોડું થાય, પછી આમ સમજાતું નહોતું કે શું કરીએ, પણ જે કંઈ પહેલું તો નથી કહેતા પણ માતાજીને આવું માનવાનું, તો પહેલું આખું પરિવાર કુટુંબ મારું છે પપ્પા તરફનું, એ બધા એમ કે તને માતાજી આવીને એ એવું જ માને છે, એ બધામાંથી નીકળે અને મને એવું ન જાય, મારે પૂજાવું નથી, મને આ જ્ઞાન અમે લીધું પછી મને સમજાયું છે, એટલા માટે શું કરું? પાછા ગયા એટલે આ જે જ્ઞાન જે અંદર પ્રજ્ઞા ચેતવતી હતી એ નથી થતું, અને અમને એવું કીધું હતું કે મેં તમારું સારું કર્યું અને તમે બીજે ગયા, તો અમને શું કીધું મને કે ચરણવિધિ હું નથી કહેતી કે પાણીમાં તણાવી દો, પછી અમે ચરણવિધિ હું નથી કરી શકતી અને અમે કશું કરી શકતા નથી, પછી અમને બહુ જ ક્રોધ આવતો હતો ત્રણેય હું ને ફાઇલ 2, 3 અને મને, પછી મેં એક દિવસ છે ને બહુ ચરણવિધિ કરી તો મારી અડધી શારીરિક શક્તિ બંધાઈ ગઈ, પણ મેં નક્કી કર્યું કે દાદાને હું નહીં છોડું ગમે તે થશે એમ। બરોબર છે, ધીમે ધીમે ઉકેલ લાવવાનો છું। એટલે અસીમજી કાંઈ કરું છું, ચરણવિધિ કરું છું તો લક્ષ્મીને ખૂબ જ થાય છે અને કસાય થાય છે, અને ફાઇલ 2 અને ફાઇલ 3 એમને જે દુઃખ અને એના વર્તનમાં જે છે એ મારાથી જોઈ શકાતું નથી, એનાથી પ્રાર્થના કરો, હે દાદા ભગવાન એમને શાંતિ થાય, કૃપા કરો, જ્ઞાનમાં આવે કૃપા કરો છું, અને મારી જ ભૂલ છે પૂજ્યશ્રી, મારો ધીમે ધીમે ઉકેલ લાવવાનું છું, કોઈને દુઃખ ના થાય એવું વ્યવહાર કરતા જઈશું, સમજી સમજીને એડજસ્ટ એવરીવેર, અથડા મંટાળો એમ કરતા કરતા શક્તિ વધશે, શું નવકર્મ બોલીએ, શક્તિ માંગીએ, એટલે જ્ઞાન લીધા પછી મહેશ જાનાણી જય સચિદાનંદ। હા જય સચિદાનંદ। પછી મકુંદભાઈ દેસાઈ। જય સચિદાનંદ દીપકભાઈ। બોલો। નરેશ હરિલાલ ગોર। બોલો। આ મારો એક પ્રશ્ન હતો, પરમ વિનય એટલે સાચો અર્થ? પરમ વિનય એટલે આ ગુરુ હોય ને, ગુરુ પાસે વિનય રાખીએ અને અજ્ઞાની પાસે પરમ વિનય રાખવાનો, કે ભાઈ મારા જ મોક્ષના, મારો જ આત્મા, એટલો બધો અભેદભાવ, એમના પરમ વિનય। ને દીપકભાઈ, મેં ઘર બદલું છે 3-4 મહિના થયા છે, તો એક મહિનો તો બધાને ઘર ગમ્યું, પણ હવે બીજી આજે 3 મહિનાથી મને ફાઇલ નંબર 2 એટલું સંભળાવે છે ઘર, એમ કે નથી ગમતું, પોયરાઓને નથી ગમતું। તમે એમને પૂછ્યા વગર લીધેલું કે એમને પૂછીને લીધેલું? બધાનો વિચાર હતો એક મહિનો, એમને પહેલાં મોકલવાનો કે તમે નક્કી કરી આવો આ ઘર બરોબર છે કે નહીં, એ કે હા લેવા જેવું છે તો આપણે કહેવાય લેવા જેવું છે, બધાએ કીધું કે સારું છે, હવે મોડું કરી નાખ્યું, તમે પહેલા નક્કી કરી આવ્યા છે પછી એમણે હા પાડી, હા પછી મેં બતાવ્યું, એટલે લોચો કહેવાય, આવી ભૂલ ના કરાય, શું હવે આનો રસ્તો બતાવો, હવે એનો રસ્તો તો એમને સત્સંગમાં લઈ આવવાના, રોજ મારો ટેન્શન થાય, આખા દિવસમાં 2-3 વાટો મને સંભળાવે, એટલે પણ હવે આપણે કહી ને કે એમ કેવાય કે હવે જો તમને લાગતું હોય આ ઘર બરોબર નથી તો આપણે બીજું શોધી કાઢીએ, તમને જે ઠીક લાગે શોધી કાઢો, આપણે બદલી નાખીશું, કેટલી વાર જો આ કંઈ થોડું ધણી કે બૈરી છે બદલી ના નખાય, વાર બદલી નખાય, તમારી સાથે મને શાંતિથી પ્રેમથી એ સુખેથી રહેવું છે, કોઈની દુઃખ ના થવું છે,
મારી ભૂલચૂક હોય તો સુધારી લઈશું, એમાં શું વાંધો છે. આપણે તરત કહે કે ના, તું વિચાર કર ને, સારું શોધી કાઢ, નવું લઈ લઈશું. હા તો મેં એમ જ કહું છું, બસ હવે ધીમે ધીમે ના, હવે એમને વિચારવાનો ટાઈમ આપો થોડો. અને સત્સંગમાં લઈ આવવાના કે હેડો, બે દાડા આપણા ઘેર આંગણે અહીંયા આવ્યા છે ભરૂચમાં. હું સુરત નો છે, મેં કીધું કે ચાલ. સુરત કઈ બહુ છેટું નથી, આમ પાણો નાખો એટલે ના પાડે એમ, કે માર નથી આવો. હા ઘર તમે ખોટું જઈ શકી. અમારે અહીંયા હોય ને એટીપીએલમાં, ભાઈ નક્કી કરે બહુ સરસ છે, આટલા 3 બેડરૂમ બરોબર છે, બરોબર છે. તમે કંઈ એક કામ કરો, તમારા મિસિસને બોલાવો, એને કહો ફાઇનલ કરે, પછી બરોબર કહીશું. મેં કીધું એટલે ફાઇનલ ના ચાલે ભાઈ, તમે મિસિસને મોકલો. અનુભવ પછી તારણ આવી ગયું છે કે મિસિસ વગર કન્ફર્મેશન ના કરાય. એટલે પછી મિસિસને કે આ દિશામાં લેવાતો છે, પેલી બાજુને લેવું છે. એટલે પેલા ભાઈ કે ભાઈ અમારા મિસિસ કે ની સાચી વાત, હો ફાઇનલ કરો એમનું. પછી ઘર સરસ થઈ ગયું કહેવાય. પછી ઉષા જેસા એટીપીએલ, ઉષા જેસા, ઉષા રાજેન્દ્ર દાવડા. જય સચ્ચિદાન. બોલો. ઉષા જેસા. હા. કમળા પંચાલ. પૂજ્યશ્રીને કરોડ પ્રણામ. બોલો. ચીકણી ફાઇલો સાથે સંભાવે નિકાલ તો થઈ જાય છે સ્થૂલમાં, પણ અભિપ્રાયો મનમાં રહી જાય છે, જેથી 3-4 દિવસ સુધી આર્તધ્યાન રાત દિવસ થયા જ કરે છે. એ આર્તધ્યાન ના કહેવાય તો, એ તો ઉષાબેનને થાય બધું પરિણામ, આર્તધ્યાનના પરિણામ. આર્તધ્યાન તો બંધ થઈ ગયા, પણ આ સફોકેશન કહેવાય, મૂંઝવણ બધી. કેમ તો કે પેલું બુદ્ધિ ગુચવ 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 કરે, સોલ્યુશન નથી આવવા દેતી, એટલે મૂંઝવણ ઊભી થાય છે. તે ઉષાબેને થાય કે તમને થાય છે? ઉષાબેનને. હા, એના મૂંઝવણો કહેવાય, સફોકેશન બહુ. ત્યારે આપણે શું કરવાનું, જેમ તળાવમાં પથ્થરો નાખો એટલે પાણીને સ્થિર, પાછું પાણી તો હલમડોલમ થાય ને, એને સ્થિર કરવું હોય તો શું કરવું પડે? એ બધા ઘરના ભેગા, તું અહીંથી દબાય, તું અહીં હાથ લગાડ, જલ્દી જલ્દી સ્થિર કર, તો વહેલું સ્થિર થાય કે મોડું સ્થિર થાય નથી. એ આવું બધું, આ સંસાર એટલે શું, સ્વંદનો એટલે શું કરવું પડે, ઠરવા દેવું પડે. દાદા ભગવાનના સિમ જે કાર કરો, આરતી કરો, આપ દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો, મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એ બધું એટલે પરિસ્થિતિ માટે હું શું કરું ને, આમ કરીશ તો આમ કરી નાખીશ, તેમ કશું બંધ કરી દેવાનું, થોડી વાર માટે એક બે દાડા બંધ કરી દેવાનું, ટાઢું ટપ દાદા દાદા કરવાનું. પછી એની મળે શું થયું તો કે સોલ્યુશન આવી ગયું હોય. બરાબર. આ સંજોગો પરિસ્થિતિને ગૂંચવે છે, સંજોગો પરિસ્થિતિને ઉકેલે છે. આપણી ભાવના રાખવાની કે મારે કોઈને દુઃખ આપવું નથી, કોઈને દોષ જોવા નથી, સંભાવે નિકાલ કરવો છે, ધીમે ધીમે ઉકલ્યા કરશે. આ બહુ ગુચવાતું હોય ને તો થોડી વાર આપણે નહીં, આ કાઠિયાવાડી છે, તડકે મૂકી દો વાતને, કહે છે, પછી દેખ લેંગે. તડકે મૂકી દે, તડકે એટલે શું, પેન્ડિંગ રહેવા દે બાજુમાં, હમણાં અડવું જ નહીં, છંછેડવું જ નહીં. બરાબર. એવું પછી 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપો. એ બરાબર છે. ઉષાબેન દાવડા, પછી કમળાબેન પંચાલ, સુનિલ સંઘાણી, મોરબી. પૂજ્યશ્રીને જય સચ્ચિદાનંદ. બોલો. હપ્તાવાણી 9માં પેજ નંબર 245 પ્રશ્ન કરતા, આપે માન પકડ્યું પછી માનને કઈ રીતે માર્યું? દાદાશ્રી કહે, માન મરે નહીં, માનને આમ ઉપશમ કર્યું, બાકી માન મરે નહીં, કારણ કે મારનારો પોતે કોને મારે, પોતે પોતાને મારે કેવી રીતે, તમને સમજણ પડી ને એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દાડા કાઢેલા, તે સમજાવશો. હવે આપણને મળી ગયું છે જ્ઞાન, એમને નહોતું મળ્યું, અને માથે કોઈ હતું જ નહીં, એટલે જાતે ને જાતે બધી સોલ્યુશન લાવવું પડે. એટલે પછી એમની એક મહત્ત્વની વાત કઈ સમજવા જેવી છે, એમના ભાઈએ કીધું કે તમે તું બહુ અહંકારી છે, કે છે તો કે લોકો તમને અહંકાર કહે છે ને તમે મને કહો, એટલે એમને બહુ વિચાર થયા કે આવું કેમ કહો છો તમે, તો તારો વાત વાતમાં અહંકાર હોય છે. હવે એ વાત એમણે પકડી, રક્ષણ ના કર્યું પોતાની ભૂલનું, હે મને તપાસ કરવા દો. પછી દેખાયું, પછી કઈડ્યું, કઈડ્યું પછી ગયું, જ્ઞાની પદ પ્રગટ થયો. એ વાત પકડવા જેવી છે. એટલે આપણને હવે આ માન તો દેખાય ફાઇલ 1નું, આપણે ભાઈ કહેવાનું તું પ્રતિક્રમણ કર, માનથી કોઈને દુઃખ નહીં આપવાનું, કોઈના દોષ નહીં જોવાના. આ માન શું કરે, માન એટલે કોને કહે, હું સાચી છું, હું સારી છું, હું હોશિયાર છું, હું આવડતવાળી છું, બીજા બધાની ભૂલો કાઢ્યા જ કરે. એ ભૂલ બીજાની કાઢી, બીજાના દોષ જોયા, નેગેટિવ જોયા,
એટલે અમે જો ને આપણા માનનો દોષ છે, હું હોશિયાર છું એવું માન હોય બધાની વાતમાં ભૂલ કાઢ્યા જ કરે, એને આવડત નથી એની આ ભૂલો એની આ ભૂલ, કેમ ભૂલ કાઢવાનો વખત આવ્યો? તો કે આપણું માન એને દોષિત દેખાડે છે, એટલે અહીંયા પકડીને આપણે સુધારવું. હવે કોઈના વાંક દેખાય તો આપણે સમજણો આપણું માન ઊભું થયું, કોઈના વાંક દેખાડે છે અને જ્ઞાનથી જવાનું કે ના હું શુદ્ધાત્મા છું, આ છું જ નહીં, અને મને ઊંધું દેખાય એ ખોટું છે, આવું ના હોવું છે. જય સચિદાનંદ. સુનિલ સંઘાણી. જય સચિદાનંદ. શું નામ તમારું? સુનિલ. હૃદય માર્ગી ભક્તો વિશે જણાવવા આપને અરજ છે. હૃદય માર્ગી ભક્તો, આપણે શું કરવું છે ભક્તોને? આપણે એ દિશામાં જવું હોય તો કહીએ, અમુક અમુક જગ્યાએ જજો, તાર મોક્ષ માર્ગમાં જવું હોય તો અહીં તમે આવી જ ગયા છો. પેલું તો શું હોય, આ બધા નરસિંહ મહેતાન કબીર સાહેબને મીરાબાઈને અખા ભગતને બહુ હૃદય માર્ગી, જ્ઞાનદેવ ને ચાંગદેવ ને બધા હૃદય માર્ગી ભક્તો, રામકૃષ્ણ પરમહંસ બધા બહુ જબરજસ્ત બધું. પણ હવે એ લોકો અત્યારે આપણી માટે પરોક્ષ થઈ ગયા, તો પછી આપણે હવે એ ભક્તિમાં એ લોકોએ છેવટે તારણ શું આપેલું બધાએ? મીરાબાઈએ કીધું લખ 84ના ફેરા કેમરે ટળે આત્મા જાણ્યા વીણ. નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ ચૂકી. તો આ બધા મહાન પુરુષો ભક્તોનું તારણ એમણે આત્મા જાણવા જેવો છે, એ જાણ્યા વગર છુટકારો નથી, તો એ તારણ આપણે પકડી લેવાનું અને અહીંયા તમને જાણવા મળી જશે, એટલે તમારું થઈ ગયો ઉદ્ધાર. અને બીજો એક પ્રશ્ન હતો કે આપતા પુત્રો હોય એનો વહેલો મોક્ષ થાય? એવું કશું નહીં, એ કદાચ મોડો હોય થાય, કે બધાને મોકલીને પછી જવાનું ને. એટલે મને આ ઘણી વખત અમે જોયું ને સૌથી છેલ્લું જમવાનું મળે, એટલે શું થયું 11 વાગે જમવા બેઠો ના, બધા ફાઇલો કામ પતાવવાના ને કહે છે, બધાનું પતાવીને પછી પોતે બેઠો હોય, એ સૌથી છેલ્લું કામ થાય એનું પછી. એટલે લોકોનું કલ્યાણનું કામ કરવામાં બે અવતાર માડું થાય તો એ શું વાંધો છે, એ ખોટ નથી જવાની. દાદાને તો બહુ રાજીપો ઉતરે કે ભાઈ તમે શેને માટે જીવન જીવો છો, લોકોના કામ માટે? ખૂબ આશીર્વાદ ઉતરે, ખૂબ રાજી થાય દાદા. જય સચિદાનંદ. સુરેશભાઈ, હીરાભાઈ પટેલ વાડોટ, બોલો. મહેશભાઈ મનાણી અંદર. હા, ભૂલથી મારી સમજ પર થઈ ગઈ હતી. ના, મોનાલી અહીં ચાનાલી લેવ એટલે મને ખબર ના પડે, મનાલી છે બરોબર છે, મ છે ને જ જેવું જા દેખાય છે, મારી વાંચવામાં ભૂલ થઈ ગઈ, તમારું લખવામાં ભૂલ ના કે મારી સમજવામાં ભૂલ થઈ. ચાલો બરોબર થઈ જાય છે, આપણે ઉકેલીએ વાતને. હવે પૂજ્યશ્રી, આપણા દાદાનું જ્ઞાન મળ્યા પછી દાદાએ આપણને ચાર દ્રષ્ટિ આપી. એક આત્મદ્રષ્ટિ, એ તો થોડીક સમજાય છે કે સંસારમાંથી આપણે આત્મા ભણી ગયા, પછી એક સૂક્ષ્મ દ્રષ્ટિ, પછી દિવ્ય દ્રષ્ટિ અને તત્વ દ્રષ્ટિ. આ ચાર દ્રષ્ટિમાં શું ભેદ અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? આમાં કેવું છે, દિવ્ય દ્રષ્ટિ કહો કે આત્મદ્રષ્ટિ કહો કે તત્વ દ્રષ્ટિ કહો, એ બધું એકના એક ખાનામાં પડે છે. મૂળ છે જે બે જ દ્રષ્ટિ કહેવાય, એક મિથ્યાત્વ દ્રષ્ટિ અને એક સમ્યક દ્રષ્ટિ. બે જ શબ્દ હોય, મિથ્યાત્વ એટલે આ બધું વિનાશીમાં જ હું પણ વર્તાયા કરે છે, મિથ્યાત્વ દ્રષ્ટિ કહેવાય. અને એ છૂટી વિનાશી, બધું વિનાશી જુદું છે અને હું તો આત્મા છું અવિનાશી જે ભાન થયું એટલે સમ્યક દ્રષ્ટિ કહેવાય. એને દિવ્ય દ્રષ્ટિ કહો કે આત્મદ્રષ્ટિ કહો કે તત્વદ્રષ્ટિ કહો કે સૂક્ષ્મ દ્રષ્ટિ, એ શબ્દ અમથો અમથો છે, વચ્ચે વિચારો ચલાવી લેવાનો. હવે આ મૂળ વસ્તુ આટલું છે કે આ તમે ઉપર લખ્યું છે ને, અવળી દ્રષ્ટિ હતી એ છૂટી અને સવળી દ્રષ્ટિ મળી, એ છેલ્લી વાત. અવળી એટલે વિનાશીમાં હું વાઇફના આધારે હું ધણી છું. તમે ખરેખર ધણી? તો આ છોકરા તો એનો પપ્પા હતો. તમે ધણી છો કે પપ્પા? સાચું કહી દો. એમાં પપ્પા આવે તો કે આમનો હું દીકરો થઉં, તો તમે દીકરા છો કે ધણી છો કે પપ્પા છો? સાચું કહી દો. તો કે ભાઈ આધારવાળી રિલેટિવ સત્ય, કે રિલેટિવ સત્યને સાચું માની બેઠા, એને અવળી દ્રષ્ટિ કહેવાય. આ રિલેટિવ સત્ય છે અને રિયલમાં તો હું આત્મા છું એ જાગૃતિ પ્રાપ્ત કરી નાખી, એને આત્મદ્રષ્ટિ થઈ ગઈ કહેવાય. શું સમજાયું ને? હવે પૂજ્યશ્રી, આ જે પ્રશ્ન કર્યો એ આપશ્રી ગઈકાલે દાદા ભગવાનની આરતી કરતા હતા ત્યારે આ મહેશભાઈને પ્રશ્ન એ થયો કે આમાં દાદાના દર્શન કરવા કે દીપકભાઈની અંદર દાદાના દર્શન કરવા? દાદા દાદાના દર્શન કરવા એટલે આમાં
ત્યારે દ્રષ્ટિનું સારું એમ થયું કે આ કઈ દ્રષ્ટિનો આમાં ઉપયોગ થાય છે. હા, પણ હમણાં કેવું હોય, જ્યારે આરતી થતી હોય ને તો રાતે દાદા ભગવાનના દર્શન કરવાના, અને અહીંયા સરસ મજાનો વિડીયો મૂકે છે, એનો દર્શન થયા જ કરે સિમંદર સ્વામીના દાદાના. એટલે પહેલાં તો આપણે મળીએ છીએ ને, 2.5 કલાકથી જોજો જ કરતા હતા ને, આવું જોવા મળે દર્શન ક્યારે ભગવાન દાદા એમને વિતરાગતાના દર્શન તો જુઓ વિડીયોમાં આમ લાગે, એ નિર્લેપ અસંગ વિતરાગ એ કરુણા પ્રેમવાળા પૂજ્ય શ્રી આપનામાં એવા દર્શન થાય છે. એ તો પછી આગળ પાછળ કરી લઈશું, પણ પેલું દેખાતું હોય તો જોઈ લો ને, કોક દાડો જોવા મળે બ્રહ્માંડના દર્શન, 14 લોકના નાથના દર્શન કોક દાડો. દાદાની જેમ પૂજ્ય શ્રી આનું વાતાવરણ જ એવું છે ને કે આવું વાતાવરણ દુનિયામાં ક્યાંય જોવા ન મળે કે મહાત્માઓ એકબીજાની અંદર ભગવાનના દર્શન કરે. આવું દ્રશ્ય છે ને આ દુનિયામાં એક ખૂણો એવો નથી કે જ્યાં આવું મળે. સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ બારોટ, હીરાભાઈ પટેલ, બોલો. ભીખાભાઈ નાનજી સોલંકી, ભરૂચ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો સર, મારા 2 પ્રશ્ન છે. એક આત્મા વિષયનો છે, એક પિતૃનો છે. તો આત્મા ક્યારે થયો કહેવાય એ સમજાવો. આત્મા, આત્માનું ભાન થાય ત્યારે આત્મા થયો કહેવાય, નહીં તો દેહાધ્યાસમાં તો છો સુરેશભાઈ તરીકે વર્તો જ છો. અચ્છા અચ્છા. હા, દેહાધ્યાસ છૂટે ને હું કોણ છું ભાન થાય ત્યારથી આત્મા થયો કહેવાય. સારું. પોતાના દોષો દેખાય અને નિર્દોષ જગત દેખાય તો શું આત્મા, એ આત્મદ્રષ્ટિ થાય તો જ એવું શક્ય છે. અચ્છા. અમુક વાર એવું થઈ જાય છે કે શું છે કે આ બધું ક્યાં મતલબ બધું નિર્દોષ દેખાય આખું, એ તો સારું વસ્તુ છે. બરાબર છે. દાદાએ પણ હાજર હાજર હોય છે, સારું છે. બરાબર. શું પણ એવું છે કે હું રહું છું ને એ જગ્યા જરાક બહુ ખતરાવાળી છે, તો શું દાદાને બહુ યાદ કરું છું. બહુ સારું. અને દાદા પણ 24 કલાક હાજર રહે છે, પણ એવો ખૂબ પસ્તાવો થાય છે કે આવા નાના કામ હાટું ક્યાં દાદાને હું આજે આ દુઃખી કરું છું. તમારે એવું કહેવાય, દાદા ભગવાન મને જ્ઞાનમાં રહેવાની શક્તિ આપો, હું શુદ્ધાત્મામાં રહું, આવી પડેલા સંજોગોનો સંભાવે નિકાલ કરું. અચ્છા અચ્છા. એ શક્તિ માગવાની, એનાથી બધું ગુનો ગણાય નહીં અને શક્તિ મળ્યા કરે. શું અચ્છા. શું પણ ઘણી વખત દાદા ક્યાં મતલબ શક્તિ આપે છે અને દેખાય પણ છે. બરાબર છે. ઘર અંદર આવે આવી રીતે, અમુક નિંદર ના આવે ને બીક લાગતી હોય ને એને નિધિ ધ્યાસન કહેવાય. નિધિ ધ્યાસન ગોઠવ્યા કરો, દાદા રૂપ થતા છીએ આપણે. અચ્છા અચ્છા. પણ અમુક ફાઇલો પણ એવી ઊભી થાય છે આજુબાજુ વાળી પાડે છે એ બધી. બરાબર છે દાદા. આમ ક્યાં મતલબ કે બધું છટકાવે છે દાદા ભગવાન વાલે, દાદા ભગવાન વાલે, તો શું ઘણું પણ અંતરાય પડી જાય છે. એ ધીમે ધીમે આપણે ભાવના કરવાની કે મારે સંભાવે નિકાલ કરવો છે. બધા વ્યક્તિ કંઈ આખું ચૂકું બોલતા ને શુદ્ધાત્મા જોવાના અને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાત્મા ભગવાન ભાઈને શાંતિ થાય, કૃપા કરો. અચ્છા. બોજો નહીં રાખવાનો કોઈ શાબ્દોનો. બરાબર. હીરાભાઈ પટેલ, ભીખાભાઈ સોલંકી, આપણે જે શુદ્ધાત્મા છું જે ધ્યાન કરીએ છીએ તે ઘડીએ હું શુદ્ધાત્મા છું જે બોલે છે એ પુરુષ બોલે કે પ્રકૃતિ બોલે? પુરુષ બોલે. પુરુષ જ્ઞાન ભાગ બોલે છે. ભલે શબ્દો ભલે પ્રકૃતિના દેખાય, પણ મારી દ્રષ્ટિ પુરુષની છે કે મારું સ્વરૂપ આ છે. સમજાયું ને? શબ્દ તો બધું મિકેનિકલ, એ તો પછી હીરાભાઈના દેહથી શબ્દો નીકળતા સંભળાય, પણ આપણી દ્રષ્ટિમાં શું છે તો કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળો હું છું, અનંત દર્શનવાળો હું છું, અનંત સુખનું ધામ હું છું, અનંત શક્તિવાળો હું છું, એવું આપણને જાગૃતિમાં રહે પછી એ પુરુષનો પુરુષાર્થમાં જાય છે. શું બીજો એક પ્રશ્ન છે? આ કેવો આ વોકાને વોકો અહંકાર આવે અને સીધાને સીધો અહંકાર આવે? એવું જ ને, બધે અહંકાર તો છે જ, પણ જો બુદ્ધિ વાંકી થઈ ને તો વાંકો અહંકાર પ્રગટ થાય. લુચ્ચાને લુચ્ચો અહંકાર હોય, ડાયાને ડાયો અહંકાર હોય, બધો અહંકાર જ છે. આત્મજ્ઞાન વગર અહંકારવાળો જ છે પોતે. અને જેવો પછી દેખાય લક્ષણો બધા, વાંકાનો વાંકો અહંકાર ને સીધાનો સીધો અહંકાર, નમ્રનો નમ્ર અહંકાર હોય ને અડાઈવાળાનો અડાઈ અહંકાર હોય, એનાથી આગળ જવાનું કે ભાઈ હું આ બધામાં છું નહીં, હું તો આત્મા છું, શુદ્ધ આત્મા. તો પછી પેલો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને પોતે નવો અહંકાર, કરમ બાંધનારો અહંકાર છૂટી ગયો, પૂરો થઈ ગયો. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. ભીખાભાઈ સોલંકી. જય જય સચ્ચિદાનંદ. બોલો.
હું છે ને પૂજ્ય દીપકભાઈ, હું લોકોના માટે જીવું છું ને આખા જગતનું કલ્યાણ થાય એવી મારી ભાવના છે. પહેલેથી જ આ સત્સંગ દાદાનું લીધું ત્યારે મને ઘણો આનંદ ને મારા વિષયો પણ છૂટી ગયા, જે છે મને શાંતિ રહી છે ને કોઈ પણ જાતની તકલીફ નથી મને. બહુ સારું, ચાલો. જય સચિદાન. જય સચિદાન. શું નામ હતું તમારું? કલા પારે પછી. જય સચિદાન. ફાઇલ નંબર 2 છે. દાદાનો આવા ઈચ્છા કરતા નથી. કઈ વાંધો નહીં, પણ ઘરમાં તો આચવે છે ને બધું? ઘર તો આચવે છે ને છોકરાને? તમને બધા મમ્મી પપ્પા ને 3 પણ આવે, 3-4 આવે છે દાદામાં, પણ 2 નથી આવતા. તો ભાવમાં રહેવો થાય છે કે આવે તો સારમાં. એ બરાબર છે, ભાવના રાખવાની. શું આશીર્વાદ આપજો. બરાબર છે. જય સચિદાનંદ. આવા ઘણાના પ્રશ્નો છે, અમારી ફાઇલ 2 આવતી નથી, તો બધા સમજી લો. એના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાત્મા ભગવાન, એમને અંતરાય તૂટે, જ્ઞાન પામે, કૃપા કરો બસ. અને પછી આગ્રહ દુરાગ્રહ પકડો નહીં, પકડવાની કચકચોય નહીં કરવાની. એ શું છે, તું સુધરતી નથી, મને સત્સંગમાં આવો કે છે. એટલે આપણે સમજી જાઉં કે આપણે ડાયા થવાની જરૂર છે.